હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કેશકો આજે આપણે બનાવીશું ચણા મેથી અને કેરીનું અથાણું આ અથાણામાં તમારે ચણા કે મેથીને પલાળીને સુકવવાની કોઈ જરૂર નથી આ અથાણું ફટાફટ બની જાય છે તો ચાલો આજે બનાવી આ ચણામાંથી કેરીનું અથાણું અને જો રીત સારી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો આ અથાણું બનાવવા માટે મેં અહીંયા કેરી લીધી છે આ જે અથાણાની કેરી આવે છે તે જ લીધી છે મેં અહીંયા રાજાપુરી જે કેરી આવે તે લીધી છે તમારે જો તોતાપુરી કેરી લેવી હોય તો તે પણ લઈ શકાય છે મેં આ બે કેરી લીધી છે અને વજનમાં માપવા જઈએ આ વજનમાં માપવા જઈએ કેરી તો સવા કિલો જેટલી કેરી છે તો હવે એને મેં છાલ ઉતારી લીધી છે અને તેને આપણે ખમણી લેવાની છે તો આવી તે મોટા કાણાવાળી ખમણી જે આવે ઘરમાં તેનાથી એને ખમણી લેવાનું આવી રીતે તમે અથાણું બનાવશો તો તમારે નહીં કેરીને સુકવવાની ઝંઝટ રહે નહીં ચા મેથીને પલાળીને એને પણ સુકવવાની ઝંઝટ નહીં રહે જો એ વધારે સુકાઈ જાય તો તમારું અથાણું સારું નથી બનતું તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે અમે આ ખમણીને તૈયાર કરી લીધી છે કેરી અમે ખમણેલી કેરી ચાર વાટકી જેટલી છે તમે કોઈ પણ એક વાટકીનું માપ લઈને તે માપી લેવી તો મેં આ ચાર વાટકી જેટલી કેરી લીધી છે તમે આ માપથી પણ કરી શકો છો હવે ચાર વાટકી કેરીને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાની અને તેનો રસો જરાક પણ જવા ના દેતા એક ટીપું પણ કેરીનું પાણી જવા ના દેતા તો આ ચારે ચાર વાટકી આપણે આમાં વાસણમાં લઈ લઈએ હવે ચાર વાટકી કેરીની સામે બે વાટકી આપણે ચણા અને મેથી લીધી છે તેમાં એક વાટકી મેથી અને એક વાટકી ચણા લીધા છે આપણે જે બ્રાઉન કલરના ચણા આવે અહીંયા મેં એ જ લીધા છે જે દેશી ચણા કહેવાય છે તમારે જો એની જગ્યાએ કાબુલી ચણા લેવા હોય તો તે પણ લઈ શકાય છે હવે એક વાટકી મેં મેથી લીધી છે જો તમને કડવું લાગે તો થોડીક મેથી ઓછી કરી શકાય છે અહીંયા પોણી વાટકી પણ લઈ શકાય અને એક વાટકી ચણા પણ આમાં ઉમેરી દઈએ આપણે આ મે એ જ વાટકીનું માપ લીધું છે જે વાટકીથી આપણે કેરીની ખમણ જે આપણે કર્યું તે માપ્યું હતું અને તેમાં આપણે ઉમેરી દઈએ મીઠું તો હું અહીંયા અઢી ચમચી જેટલું મીઠું ઉમેરી દઉં છું આ હું ટાટાનું મીઠું યુઝ કરું છું તો મેં અઢી ચમચી યુઝ કર્યું છે તમે જે માપથી બનાવતા હોય તે પ્રમાણે મીઠું અંદર ઉમેરી દેવાનું અને પછી ઉમેરી દેવાનું હળદર તો અહીંયા એક મોટી ચમચી જેટલી હું હળદર લઉં છું અને તેને પણ ઉમેરી દીધી છે હવે આને આપણે હાથેથી સરસ ચોડી લેવાનું તમને જો હાથેથી ના ગમતું હોય તો તમે ચમચાની મદદથી હલાવી શકો છો પણ અત્યારે એકદમ સરસ ચોડી લેવાનું જેથી કેરીમાંથી પાણી છૂટું પડવાનું ચાલુ થઈ જશે અને તે મેથી અને ચણા એબ્ઝોર્બ કરી લેશે એટલે તેથી એ ફૂલાઈ જશે તો આમાં કોઈ પણ આપણે વધારાનું પાણી આપણે એડ કરવાનું નહીં રહે હવે આ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે બારથી પંદર કલાક સુધી આમને આમ જ રહેવા દેવાનું છે જેથી કેરીમાંથી પાણી છૂટું પડે અને ચણા અને મેથી આપણી પલળી જાય આમાં કોઈ પણ વધારાનું પાણી નથી નાખવાનું બસ આને બે ત્રણ કલાકે હલાવતું રહેવાનું જેથી એ મિક્સ થતું રહે તો આને હવે આપણે ઠાકીને બાર કલાકથી પંદર કલાક પછી જોઈશું હવે પંદર કલાક પછી તમે જોઈ શકો છો આપણું અથાણું આવું કોરું થઈ ગયું હશે કેરીમાંથી બધું પાણી છૂટું પડી ગયું હશે અને ચણા અને મેથી એ બધું પાણી પી ગયું હશે અને એ સરસ ફૂલાઈ ગયું હશે આવી રીતે ચણાને દબાવો તો એ સરસ પલળી ગયો હશે અને મેથી પણ તમે જે નખથી દબાવશો તો એ પણ સરસ પલળી ગઈ હશે તમે જોઈ શકો છો સરસ પલળી ગયું છે બંને આમાં મેં કોઈ પણ વધારાનું પાણી ઉમેર્યું નથી હવે આપણે તેમાં ઉમેરવાનો છે ખાટો મસાલો તો મેં અહીંયા ખાટો મસાલો જે તૈયાર આવે છે તે બે વાટકી લીધો છે તેના આવી રીતે થોડો થોડો દબાવીને લેવાનો અને જો વજનમાં માપવા જાઓ તો આ પાંચસો ગ્રામ જેટલો મસાલો છે આ આજે તૈયાર રામદેવનો આચાર મસાલો આવે છે મેં તે જ મસાલો લીધો છે હું વર્ષોથી આ રામદેવનો જ આચાર મસાલો યુઝ કરું છું તમને જે ભાવતો હોય એ પ્રમાણે આચાર મસાલો લઈ લેવાનો આ ટોટલ પાંચસો ગ્રામ જેટલો મસાલો છે પછી આપણે એને એક વખત હલાવી લેવાનું સરસ હલાવી લીધા પછી આપણે તેમાં તેલ ઉમેરવાનું હોય છે તો મેં અહીંયા જે વાટકીથી આપણે કેરી અને ચણા માપ્યા હતા તે જ વાટકીથી મેં બે વાટકી તેલ લીધું છે મેં અહીંયા સિંગ તેલનું યુઝ કર્યો છે તમે જે ઘરમાં તેલ વાપરતા હો તે તેલ લઈ શકાય છે આ તેલને મેં થોડુંક ગરમ કરી લીધું હતું પછી ઠંડુ થઈ જાય પછી આમાં ઉમેરવાનું તો અહીંયા જે બે વાટકીથી મસાલો લીધો હતો એટલું જ આપણે તેલ લીધું છે અત્યારે આટલા જ તેલની જરૂર છે આમાં તો મેં આટલું જ તેલ લીધું છે આપણે બાકીનું જરૂર જણાય તે પ્રમાણે પાછળથી તેલ ઉમેરી શકાય છે તો તેલ ઉમેરીને આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે તમે માપ ધ્યાનમાં રાખશો તો તમારું અથાણું ખૂબ જ સારું બનશે ચાર વાટકી એટલે કે સવા કિલો જેટલી કેરીનું ખમણ લેવાનું અને પછી તેમાં એક વાટકી ચણા અને એક વાટકી મેથી એટલે કે એનું અડધું ચણા મેથી લેવાનું અને એટલો જ આપણે મસાલો લેવાનો આચાર મસાલો અને તેટલું જ અત્યારે તેલ ઉમેરવાનું જો તમે આ રીતે માફ કરશો તો તમારું અથાણું પણ પરફેક્ટ બનશે હવે આ હલાવી લીધું છે તો આપણે એને ઢાંકીને એકથી બે દિવસ સુધી રાખી દેવાનું અને દિવસમાં એકથી બે વખત હલાવી લેવાનું હવે આ બે દિવસ થઈ ગયા છે તો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે જો તમે રાખવા રાખવાના હોય આ અથાણું તો હવે વધારાનું તેલ તમારે ઉમેરવાની જરૂર નથી પણ જો તમે બહાર રાખશો તો થોડુંક તેલ તમારે ઉમેરવું પડશે તો આપણે જે કાચની બરણીમાં ભરવાનું હોય તે કાચની બણીને ધોઈને કોરી કરીને પછી તડકે તપાવી લેવાની નહીં અડધો દિવસ સુધી આમને ખુલ્લી મૂકી દેવાની અને પછી અંદર અથાણું ભરવાનું અને અથાણું પણ ભરો ત્યારે થોડું થોડું દબાવીને ભરવાનું જો તમે વધારે દબાવશો તો પણ સારું છે પણ થોડું થોડું દબાવશો તો તેમાં તેલ ઓછું ઉમેરવું પડશે હવે મેં આ અથાણું ભરી લીધું છે તો આપણે ઉપરથી તેલ ઉમેરી લઈએ તો હું આ તેલને થોડું ગરમ કરી લીધું હતું અને પછી ઠંડુ થઈને પછી ઉમેરું છું તમે જોઈ શકો છો મેં દોઢ વાટકી પાછળથી તેલ ઉમેર્યું છે અને જો તમે ફ્રીઝમાં મૂકવાના હોય તો તમારે કોઈ જરૂર નથી તેલ ઉમેરવાની તમે આમ નમ બનીને તે ફ્રીઝમાં મૂકી શકો છો આમાં વધારાનું તેલ નહીં જરૂર પડે પણ જો બહાર રાખવાના હોય તો દોઢ વાટકી હજુ તેલ ઉમેરજો એટલે કે ટોટલ મેં સાડા ત્રણ વાટકી જેટલું તેલ ઉમેર્યું છે તો તૈયાર છે આપણું ચણા મેથી અને કેરીનું અથાણું તમને અમારી રીત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાય દબાવવાનું ભૂલતા નહીં સાથે આ વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર કરી દેજો તો તમે એન્જોય કરો આ એકદમ ઇઝી રીતથી ચણા મેથી કેરીનું અથાણું આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ